નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ નાઇન્થ ઇંગ્લિશ મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃતમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર સોલ અને લેક્ચર નંબર એક વિશે વાત કરીશું બરાબર ચેપ્ટર નંબર ની અંદર આઠ શ્લોકો છે પણ આપણે લેક્ચર નંબર એકની અંદર ચાર શ્લોકો વિશે અભ્યાસ કરીશું બરાબર છે તો ચેપ્ટર નંબર નું નામ છે અજય સભવિષ્યતી અજય સભવિષ્યતિનું મિનિંગ શું થશે તે અજય થશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં શું કહેવાશે હી વિલ બીકમ ઇન વિન સિબલ બરાબર એટલે કે અજય સ ભવિષ્યથી અથવા તો તેનો અજય થશે બરાબર છે તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે ચાણક્ય વીર રીત વીરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનાર નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધેલા છે બરાબર એ યાદ રાખજો ખાસ અને રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી અને તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રની અંદર તેમને આગળ પડતું સ્થાન ધરાવ્યું હતું ચાણક્યની વાત છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ચાણક્યની વાત કરીએ આપણે તો ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે ચાણક્યની વાત એક વાત જે છે એ હંમેશા યાદ રાખવા જેવી છે કઈ વાત છે તો માણસ જો સતર્ક બનીને વિચાર પૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારિત અને સુખી થવા માટે કર્મનો ઉપદેશ આપતી રહે છે આ કોને કહ્યું છે આ વાક્ય ચાણક્યએ કહ્યું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જીવનમાં ઉત્તમ આગળ વધવું હોય બરાબર તો આ જે ટ્વેન્ટી ગુણ એટલે કે વીસ ગુણ વિશે વાત કરી છે બરાબર કે કયા પ્રાણીની અંદર કયા ગુણ રહેલા છે એના વિશેની વાત કરવામાં આવી છે બરાબર છે તો એમાં સૌ આપણે જોઈએ કે એક પ્રસંગમાં જોઈએ આપણે કે આવા એક પ્રસંગની અંદર સી અને બગલામાંથી એક કૂતરા પાસેથી છ અને ગધડા પાસેથી ત્રણ અને કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ બરાબર એમ કરીને કેટલા ગુણો વિશેની વાત કરી છે ટ્વેન્ટી આ તમામ વીસ ગુણો જો મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ વીસ ગુણોને જાણી લે બરાબર તો એનો વ્યવહારમાં ક્યાંય પાછું પડવાનું સ્થાન હોતું નથી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં શરૂઆતની અંદર જે ચાર શ્લોકો છે બરાબર એ ચાર શ્લોકો વિશે અભ્યાસ કરીશું બરાબર છે પેલા શ્લોક નંબર એકનું આપણે પઠન કરીશું કે સિંહા દેકમ બકા દેકમ સટ સૂનઃ ત્રિની ગધરભાત વાય સાપ ચ ચતવારી કુ કુટાદપી બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સિહાત એટલે સિંહ પાસેથી બકાત એટલે બગલા પાસેથી સૂન એટલે કે કૂતરા પાસેથી ગધરભાત એટલે કે ગધડા પાસેથી ત્રિણી એટલે કે ત્રણ અને વાયા સાત એટલે કે કાગડા પાસેથી પંચ એટલે કે પાંચ અને કુંકુટાત એટલે કે કુકડા પાસેથી અને ચત્વારી એટલે કે ચાર અને શિક્ષિત એટલે કે શીખવા જોઈએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થશે પહેલાં આપણે ગુજરાતીમાં વાત સમજીશું પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈશું આપણે જોઈશું કે માણસ અડ સી પાસેથી એક બગલા પાસેથી એક અને કૂતરા પાસેથી છ અને ગધેડા પાસેથી ત્રણ અને કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીશું શ્લોક નંબર વન બરાબર છે તો વન શૂડ લર્ન વન થિંગ ફ્રોમ એ લાયન વન ફ્રોમ એ ક્રેઇન સિક્સ ફ્રોમ ધ ડોગ થ્રી ફ્રોમ ધ ડોંકી એન્ડ ફાઇવ ફ્રોમ ધ ક્રો એન્ડ ફોર થિંગ્સ ફ્રોમ ધ કુક ઓલ્સો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર વનનું આપણે ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેશન જોયું બરાબર હવે શ્લોક નંબર બે વિશે વાત કરીશું શ્લોક નંબર ટુ પહેલાં એનું પઠન કરીશું આપણે કે પ્રભુત અલ્પ કાર્ય વાયો તો શ્લોક નંબર આપણે પહેલાં એના શબ્દોના અર્થ સમજીશું શું કહેવા માગે છે બરાબર છે તો શ્લોક નંબર બે પ્રભુતમ એટલે ઘણું અથવા તો પુષ્કળ બરાબર ત્યાર પછી અલ્પકાર્યમ અલ્પ કાર્યમ એટલે કે થોડું કાર્ય કરતો ઈચ્છતી એટલે કે કરવા ઈચ્છે છે સ સર્વારંભેણ એટલે સર્વ પ્રકારના ઉદ્દમ વડે અથવા પૂરી પૂરું કાર્યથી બરાબર કુરિયાત એટલે કે કરવું જોઈએ પ્રકૃતિતમ એટલે કહેવાયું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર બે નું આપણે પહેલાં ગુજરાતીમાં અનુવાદ જોઈશું શું કહેવા માગે છે કે જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેને તે સર્વ પ્રકારના ઉદ્ધમ વળે તે કરવું જોઈએ બરાબર જેવી રીતે કે સી પાસેથી આપણને એક ગુણ લેવાના છે સી પાસેથી કેટલા ગુણ લેવાના છે એક ગુણ લેવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર બેનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈશું એમ મેન હો ડિઝાયર્સ ટુ ડૂ એ સ્મોલ ઓર બિગ વર્ક શુડ ડૂ ઇટ મેકિંગ એન ઓલ આઉટ એફર્ટ ધીસ ઇઝ સેટ ટુ બી ધ થિંગ ધેટ વન શુડ લર્ન ફ્રોમ ધ લાયન બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર બેનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર ત્રણ વિશે વાત કરીશું શ્લોક નંબર ત્રણ બરાબર પહેલાં આપણે એનું શું કરીશું પઠન કરીશું રીડિંગ કરીશું બરાબર છે તો શ્લોક નંબર ત્રણ સર્વ ઇન્દ્રિયાની સંયમ્ય બકવત પતિતો જનઃઃ કાલ દેશો અપનાની સર્વકાર્યાની સાધયતે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શ્લોક નંબર ત્રણ સમજીશું શું કહેવા માંગે છે એના શબ્દાર સમજીશું પહેલાં ગ્લોઝરી સર્વ એટલે કે બધી ઇન્દ્રિયો સંયમ્ય એટલે કે કાબૂમાં રાખીને બકવતો એટલે કે બગલાની જેમ પતિત એટલે પડેલો અને કાલ દેશો અપનાની એટલે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બરાબર છે અને સાધ એ તો એટલે સિદ્ધ કરવા જોઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શ્લોક નંબર ત્રણનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન સમજીશું કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્ય સિદ્ધ કરવા જોઈએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો હવે શ્લોક નંબર ત્રણનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈશું બરાબર એ વાઇસ મેન શૂડ એ કોમ્પલિસિસ ઓલ ધ વર્ક ટુ હિઝ શેર ડ્યુ ટુ ટાઈમ એન્ડ પ્લેસ રેસ્ટ લાઈક એ ક્રેન બરાબર છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન બરાબર ફરીથી આપણે ઇંગ્લિશમાં ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરીશું શ્લોક નંબર ત્રણનું બરાબર છે એ વોઇસ મેન શુડ બરાબર એ કમ્પલિસિસ ઓલ ધ વર્ક ફોલન ટુ ઇઝ શેર ડ્યુ ટુ ટાઈમ એન્ડ પ્લેસ બરાબર

સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતુષ્ટ સુનિદ્ધ એટલે સારી તે ઉગનાર બરાબર શીઘ્ર ચેતન એટલે તરત જ જાગીનાર તરત જ જાગી જનાર બરાબર છે ત્યારબાદ પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત સુર એટલે કે સુર્યુર અથવા તો બહાદુર સટ એટલે છ અને સ્વગુના હા બરાબર એટલે કે કૂતરાના ગુણો કાતવ્યા એટલે જાણવા જોઈએ જ્ઞાતવ્યનો મતલબ શું થશે જાણવા જોઈએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર ચાર નું આપણે પહેલાં ગુજરાતીમાં અનુવાદ સમજીશું બરાબર કે મડેલું ખાનાર અને થોડામાં સંતુષ્ટ થનાર સારી રીતે ઉગનાર અને તરત જાગી જનાર સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના આ છ ગુણો જાણવા જોઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે શ્લોક નંબર ચારનું ઇંગ્લિશ બરાબર છે શ્લોક નંબર ચાર વોટ એવર ઇટ ગેટ્સ ચાર આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોયું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર સિક્સટીન ચેપ્ટર નંબર જે સોલ છે બરાબર એ ચેપ્ટર નંબર સોલમાં આપણે લેક્ચર નંબર એકની અંદર ચાર શ્લોકો વિશે વાત કરી બરાબર છે ખાસ યાદ રાખજો જે ચારે ચાર ખાસ યાદ રાખજો બરાબર અને એમાં શ્લોક નંબર જે બે છે એ તમારે શ્લોક પૂર્તિની અંદર તૈયાર કરવાનો છે એટલે શ્લોક નંબર બે તમારે પાંચ વખત લખીને તૈયાર કરી દેવાનો બરાબર છે કેટલી વખત લખીને તૈયાર કરી દેવાનો પાંચ વખત અને ત્યારબાદ પ્રાપ્તશી જે શ્લોક છે ચોથા નંબર શ્લોક નંબર બે અને શ્લોક નંબર ચાર આ બંને શ્લોક તમારે પાંચ પાંચ વખત લખીને તૈયાર કરી દેવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ વિડીયો વિશે અભ્યાસ કરીશું બરાબર થેન્ક યુ આભાર